મેં કોઈ ખોટું નતું કરતો, મારા સ્વાર્થ માટે નહીં કે જે લોકો મારી પડખે છે, જે લોકો મને મત આપે છે, જે જાનવર જેવું જીવન જીવે છે, કેટલી બધી તકલીફ વેઠે છે, એમના પ્રશ્નો ઉકેલવાની મારી જવાબદારી છે. ને વહીવટી તંત્ર જો ના ઉકેલે તો એના માટે આંદોલન કરવાનું કે ધરણા કરવાની પણ મારી ફરજ છે. પણ કેટલાક લોકોને મારી રજૂઆત ગમે ના, કે મનસુખભાઈ તો હાવ આકરું બોલે છે, એટલે પગે પડીને આપણે વાત કરીએ તો કદાચ સ્વીકારે, થોડું ઘણું આપે. પણ મેં કીધું ના, હક છે અહીંયા. વર્ષોથી આપણે વાલિયા ઝઘડ્યાને સિંચાઈનું પાણી નથી આપતા. ક્યાં આદિવાસી છે? બાકીના ખેડૂતો છે, આદિવાસી સિવાય બીજા ખેડૂતો. વર્ષોની માંગણી છે, 15 વર્ષથી આપણું શાસન છે, ભાજપનું શાસન, સિંચાઈનું પાણી કેમ ના આપો? ત્યાં તો બાજુ પર ગયું, પણ એ પાઇપલાઈન થકી બીજે લઈ જવાના કાવતરા થયા. અને મારે ના છૂટકે સરકારની સાથે કડક શબ્દોમાં મારે પત્ર વ્યવહાર કરવો પડ્યો. ડેમો બને આદિવાસી વિસ્તારની અંદર, વિસ્થાપિત થયા આદિવાસીઓ, અને પાણી આદિવાસી ના મળે. તમે સૌરાષ્ટ્રને પહોંચાડો, બધે પહોંચાડો, અમને કોઈ વાંધો નથી. ત્યાં પણ એક માનવતાની દ્રષ્ટિએ ગુજરાતના વિકાસમાં એ જરૂરી છે. ને ગુજરાતના વિકાસમાં જયારે અમે આટલો મોટો ભોગ આપતા હોય ત્યારે નર્મદાના અસરગ્રસ્તો, કરજાના અસરગ્રસ્તો, ઉકાઈના અસરગ્રસ્તો, તમે પેલા ઘેટા ભેકરાની જેમ સમજો, એમના પ્રશ્નો સાવ તમે નિષ્ફળ બને. આ ડેડિયાપાડાની અંદર, આ ડેડિયાપાડાની અંદર નર્મદાની પણ વસાહતો છે, કરજણની પણ વસાહતો છે, કેટલાક લોકો તાપીનો પણ અસરગ્રસ્તો છે. તમે જુઓ કે જે લોકોએ સિંચાઈના માટે, ડેમો માટે પોતાની બાપદાદાની મિલકત આપી દીધી, એમને સિંચાઈની સુવિધા નથી.